दाखला तरीके हूँ तमने मारा ने तमारा जीवन नो एक दाखलो आपूं। आपने रामायणनी शास्त्रोनी वातो आगळ पड़ती पड़े छेती पड़े तो आपणे अनुभवनी वातो करवी। હવે દાખલા તરીકે એક જણો મારી અને જમવા બેઠો, એને 11 નો અપવાસ છે અને હું જમવા બેઠો છું, મને અપવાસ નથી, એટલે બેયની થાળી પીરાય, એની થાળીમાં ફરાળ આવે, ફ્રૂટ આવે, સૂકી ભાજી આવે, હાંબાની ખીર આવે, માપમાં ફરાર કરતા હોય તો, બાકી ઘણાય તો એટલું ફરાર કરે ભાઈ, છોકરાઓને એમ થાય કે હાલો ને આપણે 11 રહી એમ, ખરેખર અમારે એક જણો 11 અપવા કરે, પોણો પોણો મણ ફરાર કરે અને આખા ઘરને ડારા દે, હું કોઈ મરો ને મને નબરાઈ આવી ગઈ છે, પોણો પોણો મણ ફરાર કરે ને પછી ડારા દે, બોલો પછી એના ઘરના એટલું કીધું કે હાંભળું તો ખા કે તમે જો 11 મૂકી દો ને તો 2 લાભ થાય આપણા ઘરમાં, કે શું, એક તો તમે સસ્તાઈ પડો અને ઘરમાં શાંતિ રહી, કારણ કે 11 આડા 2 દી હોય ને તો અમારા ઘરમાં કરફ્યુ પડી જાય છે, અરે રે પ્રમદી 11 છે, બાપુ રહે આડા નીકળવા નહીં દે કોઈને, ઈ ફરાળ નહીં, પણ માપમાં જો માણસ કોઈ સૂકી ભાજી અથવા તો એવું ફ્રૂટ લેતો હોય એવું ફરાર આવે એની થાળીમાં, મારી થાળીમાં આપ જાણો છો શાક રોટલા રોટલી ખીચડી જે કાંઈ આપણે ખાતા હોય આવે, હવે તમે જુઓ એની ગમે એટલી ઈચ્છા થાય ને તો મારી થાળી માથનો નાખી હગઈ, ગમે એવી ઈચ્છા થાય હાલો ને, સારું મસાલેદાર શાક હોય એવી રોટલી જોઈ, ફૂલકા જેવી ભાજ પડી જાય એવા રોટલા હોય, એનું મન ડખલે તો એની મારા થાળીમાં હાથ ન નાખે, કારણ એને વિચાર આવે કે મારે આજે વ્રત છે, 11 રહ્યો છું, મારે આજ ઈ ન ખવાય, બરાબર, હવે મારી ઈચ્છા થાય તો હું મારું ખાઉં ને એનું ઉપાડું તારું, તો લાવો લ્યો સૂકી ભાજી સાખી, કારણ કે મને બંધન નથી, જેને બંધન છે, કુળના બંધન છે, ધર્મના બંધન છે, માણહાયના બંધન છે, એને જેમ તેમ જીવાય નહીં, સમજી લેજો મિત્રો,